એક છોકરી પોલીસ ચોકીમાં પહોંચી ગઈ, કારણ કે એને એક છોકરા સાથે મેરેજ કરવા હતા. મા બાપે એને બહુ સમજાવ્યું, બેટા ફરે બી છે, મજા નથી. 24 વર્ષની છે ને, આ દેશના કાયદા પણ એટલા વિચિત્ર છે કે તમે હવે તમારી દીકરીઓને કઈ કહી ન શકો. છોકરી આ બાજુ પોલીસ ચોકીમાં પહોંચીને એના મા બાપ પણ પહોંચ્યા. છોકરી કમ્પ્લેન કરવા પહોંચી કે મારા મા બાપ ત્રાસવાદીની જેમ ત્રાસ આપી રહ્યા, જે છોકરા સાથે મારે મેરેજ કરવા છે મને કરવા નથી દેતા, પ્લીઝ મારી કમ્પ્લેન નોંધો. અને મા બાપ પણ કમ્પ્લેન કરવા આવ્યા હતા. એ છોકરીને ત્યારે એવો વિચાર ના આવ્યો કે તું જયારે તારા માના પેટમાં આવીને તારી માને એવી ઈચ્છા હતી કે હું એબોર્શન કરાવી નાખું, પણ લોકોના સમજાવવાથી એને એબોર્શન નહોતું કર્યું. જન્મ્યા પછી તને ઉછેરવા માટે તારા મા બાપ પાસે પૈસા નતા, દેવું કરીને તને ઉછેરે છે. એકની એક હોવાથી તને લાળ કોળથી ઉછેરીશ, અને અત્યારે પણ તને જે ના પાડી રહ્યા છે એટલા જ માટે કે આ છોકરામાં બહુ બધા માઇનસ પોઈન્ટ છે. અમે જાણ્યા છે તારી આંખ અત્યારે બ્લાઇન્ડ થઈ ગઈ છે, તને નહીં સમજાય. મેરેજ થયા પછી 2 વર્ષે તને ખ્યાલ આવશે, પણ તું નથી સમજી શકતી. તને બચાવવા માટે અમે આટલા પ્રયત્ન કરીએ છીએ. છોકરીએ આ બધું જ અવગણી છોકરા સાથે જ મેરેજ કર્યા. 2 જ વર્ષમાં ડાયવોર્સની ઘંટી વાગી. પણ આ મા બાપ છે, જે બાપ એમ કહી દીધું હોય ખબરદાર હવેથી તે અમારા ઘરમાં પગ મૂક્યો છે તો આ ઘરના દરવાજા તારા માટે બંધ થઈ જશે. હું ગેરંટી સાથે કહું છું, કોઈ પણ માં કે બાપે ભાગીને છોકરીએ મેરેજ કર્યા હશે અને આવું કીધું હશે ને, પણ એ જ છોકરી જ્યારે દુઃખી થશે ને, ત્યારે સૌથી પહેલો આશરો એને બીજું કોઈ નહીં આપે. કોણ આપશે? મા બાપ. જે મા બાપ તમારા માટે આટલું સહન કરવા તૈયાર છે, એ મા બાપની એક ઈચ્છા તમે પૂરી ના કરો, ત્યારે તમે એમ કહો કે જિંદગીભરની લાગણી, મારી લાગણીનો વિચાર કરવાનો કે નહીં, મારે શું એમનું જ વિચાર કરવાનો, મારું પણ દિલ છે, મારું પણ મન છે, મારી પણ લાઈફ છે. ભલા માણસ એ જે કરે છે ને એમના માટે નથી, તારા માટે જ વિચાર કરે છે. પોઝિટિવ પછી શું આવે? ચીયર. પ્રસન્ન રહો, જીવનમાં પ્રસન્નતા. જે ખુદ પ્રસન્ન હશે બીજાને પ્રસન્ન રાખી શકશે, જે પોતે જ પ્રસન્ન નહીં હોય સતત નારાજ મૂડલેસ રહેતા હશે, એની ઓરામાં જે આવે ને એ પણ કેવો થઈ જાય? મૂડલેસ. એ તો અનુભવ છે કે નહીં? તમે એકદમ ફ્રેશ થઈને અહીંયા આવ્યા હોય ને, તમારી આજુબાજુમાં ચાર આમ રોતલ મરદાર જેવા બેઠા હોય, તમે એને જોઈને કામ થઈ જાય, બધું ચાર્જિંગ તમારું ઉતરી જાય છે. મનીષા કોઈરાલાનું નામ સાંભળીશ? શું થયું એને તમને ખબર છે? એ ન્યુઝીલેન્ડ ગઈ હતી. ન્યુઝીલેન્ડની અંદર માઓરી જાતિના ડાન્સ કરવા માટે ત્યાં આવ્યા હતા પાર્ટીમાં. એ લોકોને ગોડ ગિફ્ટ હોય છે કે સામી વ્યક્તિના શરીરમાં કયો રોગ છે પકડી પાડે. તો માઓરી જાતિની એક સ્ત્રીએ મનીષાને કીધું કે તને તારી ઓવરી પર બહુ ગુસ્સો આવે છે, અને એ દિવસોમાં એને ખોરાક ભાવતો નહોતો, એ દિવસોમાં એ વીકનેસને અનુભવતી હતી. ઓલીએ કીધું કે તને તારી ઓવરી પર બહુ ગુસ્સો આવે છે. મનીષા ઇન્ડિયા આવી, મુંબઈ આવી, વારંવાર નબળાઈનો શિકાર બનતી હતી, ડોક્ટરને બતાવ્યું અને ફેમિલી ડોક્ટરે કીધું તને ઓવરીમાં કેન્સર છે, કેન્સરની ગાંઠ પકડાઈ ગઈ. એ લંડન ગઈ. લંડન ગયા પછી એણે આનું ઓપરેશન કરાવ્યું. એણે એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરી, મારી આ પરિસ્થિતિ વખતે મારી આજુબાજુમાં મારા બોલિવૂડવાળા, પાર્ટીવાળા, બારવાળા કોઈએ મને સાથ ન આપ્યો. મને સાથ આપ્યો 3 જણા, એક માં, એક બાપ અને એક મારો ભાઈ. આ સિવાય મારી માંદગીમાં મારી આજુબાજુ કોઈ નથી. પણ એ દિવસોમાં મને જો કોઈએ સાથ આપ્યો હોય, એ જ અરસામાં બીજી એક હિરોઈનને પણ કેન્સર થયું. કોણ? જેણે પોતાના બ્લોગ પર ફોટા મૂક્યા હતા, માથું મુંડાવેલું, કીમો લે ને કીમો,
એટલે વાળ ઉતરી જાય. તો કિમોમાં વાળ ઉતરી ગયા પછી એ હિરોઈન પોતાનો ફોટો મૂકીને શું લખે છે, ધીસ ઇઝ માય ન્યુ કટ, ન્યુ હેરસ્ટાઈલ. કઈ હેરસ્ટાઈલ? ધીસ ઇઝ માય કિમો હેરસ્ટાઈલ. એ હતી લીઝારે. લીઝારે ના એ બ્લોગ વાંચ્યા કરે મનીષા, અને વાંચી વાંચીને પોઝિટિવ એનર્જી એમાંથી મેળવ્યા કરે પ્રસન્ન રહેવા માટે. એને એની બેનપણીએ કીધું કે તું ક્યારે એવો વિચાર નહીં કરતી હું કીમો લઉં છું, તું એમ વિચાર કરજે હું વિટામિન ટેબ્લેટ લઉં છું, તું એમ વિચાર કરજે કે હું મારા જીવનને પ્રસન્નતાથી હર્યું ભર્યું રાખવા માટેની એક પ્રોસેસમાંથી પસાર થઈ રહી છું.